કરજણ તાલુકાના ગામેટા ગામની સીમમાં આવેલી હજરત સહિત દુધિયાપીર બાવાની દરગાહ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી. કરજણ તાલુકાના ગામેઠા ગામની સીમમાં આવેલી હજરત શહીદ દુધિયાપીર બાવાની દરગાહ શરીફ ખાતે સદર શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી. મિયા ગામથી પગપારા નીકળી દરગાહ પર પહોંચ્યું હતું. ત્યાં પહોંચી સદર શરીફની વિવિધ સંપન્ન કરાઈ હતી. હજરત શહીદ દુધિયાપીર બાવાની મજાર શરીફ પર ફૂલ ચાદરો સહિત ગિલીફા અર્પણ કર્યા હતા. બાદમાં સૈયદ સલાઉદ્દીન બાવા સાહેબે દુઆ ગુજારી હતી. સલાતો સલામ પણ રજૂ કરાઈ હતી. ત્યારબાદ દરગાહના સંકુલમાં સામૂહિક ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિન્દુ મુસ્લિમ સમુદાયના લોકોએ ભાગ લઈ કોમી એકતાનું ઉમદા દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. વર્ષો પુરાણી દરગાહનો એક ચમત્કાર આજે પણ યથાવત હોવાનું જાણકારોએ જણાવ્યું હતું કે જે બાળકની માતા કે પશુને પ્રસૂતિ બાદ દૂધ ન આવતું હોય તો દુધિયાપીર બાવાની દરગાહની બાધા રાખી છે તો તેને અવશ્ય દૂધ આવે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ભવાનીસિંહ વિશ્વનાથસિંહ સિદ્ધાર્થસિંહ જગતસિંહ તાલુકા પંચાયત સદસ્ય હેમરાજસિંહ મૈડા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને દરગાહ સંચાલકોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. યાકુબ પટેલ, જેડેશ્રી, કરજણ. ધામણજા અને મિયા ગામના વસમાં આ દરગાહ શરીફ આવેલ છે, જેમનું નામ છે દુધિયાપીર. હર વર્ષના રજબના આઠમા ચાંદે અહીંયા ઉર્ષ મનાવવામાં આવે છે. અહીંયા હિન્દુ મુસ્લિમ બધા એકતાથી ઉર્ષ મનાવે છે. અહીંયા નિયાદનું પ્રોગ્રામ કરવામાં આવે છે, જે ભંડારો ખવડાવવામાં બાવાના નામથી આવે છે. અને આ દરગાહ ચાહે હિન્દુસ્તાનના કોઈ બી ખૂણા પર કોઈ બી દરગાહ હોય તે એક એવું પ્રતીક છે કે જ્યાં એકતાનો બધોથી મોટો અમને પ્યાર મોહબ્બત દેખવા મળે છે. દરગાહ એક એવી વસ્તુ છે કે જ્યાં બધોને આવવાનો મોકો મળે છે અને ત્યાં આવીને બધા એકબીજાની હમદર્દી અને અમારા જે બુઝુર્ગો આરામ ફરમાવે છે એમને અમે અમારી ફરિયાદ કરીએ છીએ. અમે બધા ગામના લોકો થઈને મુસ્લિમ સમાજ તરફથી ધામણજા ગામના અને મિયા ગામના તમામ લોકોને શુભકામનાઓ આપીએ છીએ.